नमस्कार, बिजनेस प्लस साथे हूं कृष्णा। समाचारोनी शुरुआत करी तो सतत चार ट्रेडिंग सेशन बाद માર્કેટમાં હરિયાળી જોવા મળી। શાનદાર તેજીના કારણે માર્કેટ ગ્રીન ઝોનમાં બંધ આવ્યું। આ સાથે સેન્સેક્સ 41,300ની ઉપર બંધ થવામાં સફળ રહ્યો, જ્યારે કે નિફ્ટી 12,100ની સપાટી વટાવી। શરૂઆતની ધીમી ચાલ બાદ ટ્રેડિંગ સેશનમાં અંતિમ કલાકમાં માર્કેટમાં સારી એવી ખરીદારી નીકળી, જેના પગલે માર્કેટમાં ઉછાળો નોંધાયો। કોરોના વાયરસના નવા કેસમાં ઘટાડો નોંધાયો છે, જેની પોઝિટિવ અસર માર્કેટના સેન્ટિમેન્ટ પર જોવા મળી રહી છે। કારોબાર દરમિયાન મિડકેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સે પણ સવારથી 1.5% શાનદાર છલાંગ લગાવી। સેક્ટર ઇન્ડેક્સની જો વાત કરીએ તો ઓટો સેક્ટરને બાદ કરતા નિફ્ટીના તમામ ઇન્ડેક્સ ગ્રીન ઝોનમાં બંધાવ્યા। માત્ર ઓટો ઇન્ડેક્સમાં સામાન્ય ઘટાડો નોંધાયો। આ ઉપરાંત બેંક નિફ્ટીમાં પણ 275 પોઈન્ટ ઉચકાઈને બંધ થયો। બેંક નિફ્ટીના તમામ 12 શેરમાં તેજી રહી, જ્યારે કે નિફ્ટીના 50માંથી 38 શેરમાં લેવાલી જોવાઈ। સેન્સેક્સના 30માંથી 21 શેર ઉછાળા સાથે બંધાવ્યા। દિવસના અંતે સેન્સેક્સમાં 1.05% અને નિફ્ટીમાં 1.11% સુધારો જોવાયો। માર્કેટ મુવમેન્ટ પર નજર કરીએ, વાત કરીએ સેન્સેક્સની તો 428.62ના વધારા સાથે 41,323 પર બંધ રહ્યો। તો નિફ્ટી 133.40ના વધારા સાથે 12,125.90 પર બંધ રહ્યો હતો। માર્કેટના હીરો પર નજર કરીએ, વાત કરીએ ભારતીય એરટેલની તો 15.10 રૂપિયાના વધારા સાથે 225.10 પર બંધ રહ્યો હતો। ગ્રાસિમ 33.25 રૂપિયાના વધારા સાથે 757.15 પર બંધ રહ્યો। કોલ ઇન્ડિયા 5.90 રૂપિયાના વધારા સાથે 177.75 પર બંધ રહ્યો, જ્યારે કે ઝી એન્ટરટેઇન 6.65 રૂપિયાના વધારા સાથે 252.25 પર બંધ રહ્યો હતો। ઝીરો પર નજર કરી તો ટાટા મોટર્સ 3.55 રૂપિયાના ઘટાડા સાથે 158.05 પર બંધ રહ્યો। જેએસડબલ્યુ સ્ટીલ 3.95 રૂપિયાના ઘટાડા સાથે 280.85 પર બંધ રહ્યો। સનફાર્મા 5.10 રૂપિયાના ઘટાડા સાથે 403.55 પર બંધ રહ્યો હતો, જ્યારે કે ભારતીય એરટેલ 4.85 રૂપિયાના ઘટાડા સાથે 543.40 પર બંધ રહ્યો। તો માર્કેટના કારોબાર અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કુંવરજી સ્ટોક્સના ઇક્વિટી રિસર્ચ હેડ રવિભાઈ દિયોરા। રવિભાઈ, આપનું સ્વાગત છે। રવિભાઈ, માર્કેટમાં ચાર ટ્રેડિંગ સેશનના ઘટાડા બાદ શાનદાર રિકવરી જોવા મળી, શું કારણ હોઈ શકે માર્કેટમાં જોવાયેલી તેજી પાછળ? ડેફિનેટલી આજે જ્યારે શરૂઆતે માર્કેટ ઓપન થયું ત્યારે જે ગ્લોબલ સંકેતો હતા હકારાત્મક હતા। ચાઇનાના કોરોના વાયરસની જો થોડી ઇમ્પેક્ટ છે એ હળવે થવાથી આજ માર્કેટમાં એક સારી રેલી જોવા મળી। પર્ટિક્યુલર વાત કરીએ તો બેન્કિંગ સ્ટોક્સમાં સવારથી સારું શોર્ટ કવરિંગ હતું, ફાઇનાન્શિયલ્સમાં સારું શોર્ટ કવરિંગ હતું, ફાર્મા શેર્સમાં એક સારી ખરીદદારી જોવા મળી। તો મેજર જોઈએ તો એક મિડ કેપ અને સ્મોલ કેપ ડ્રીવન આજની રેલી રહી। 3-4 ટ્રેડિંગ સેશનની નકારાત્મક પરિસ્થિતિ બાદ આજે આવતીકાલની એક્સપાયરી પહેલા થોડું શોર્ટ કવરિંગનો પણ જોર હતું। હેવી વેટ્સે ઘણું સપોર્ટ કર્યું, રિલાયન્સના જે ગઈકાલે ન્યૂઝ આવ્યા કે રિલાયન્સ અને સાઉદી છે એ ફરીથી સ્ટેક સેલની જે વાતો છે એના ઉપર જોર દઈ શકે છે, તો રિલાયન્સે પણ સારું આજે કન્ટ્રીબ્યુશન કર્યું। તો આ બધા ફેક્ટર્સ હતા જેના હિસાબે આજે એક શોર્ટ કવરિંગનો માહોલ હતો। આવતીકાલનું સેશન ઘણું ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આ વીકનું લાસ્ટ સેશન પણ છે અને આવતીકાલે બેંક નિફ્ટી નિફ્ટી ઇન્ડેક્સની વીકલી એક્સપાયરી છે। તો મારા હિસાબે કાલે વોલેટિલિટી આજના કરતા વધારે હશે। આજે છત્રપતિ શિવાજી જયંતિના હિસાબે કરન્સી ક્લોઝ હતી, તો ત્યાંથી પણ કોઈ નેગેટિવ ન્યૂઝ ના આવે તો આ બધા ફેક્ટર જોઈએ તો એબસેન્ટ ઓફ નેગેટિવ ન્યૂઝ આજે માર્કેટમાં એક સારી તેજીનો માહોલ હતો। આવતીકાલનું સેશન શોર્ટ ટર્મની માર્કેટના મૂવ માટે ઘણું ઇમ્પોર્ટન્ટ રહેશે। કાલે જો નિફ્ટી આ જ રીતેના ગેઇન જાળવી રાખશે તો શોર્ટ ટર્મની મંદી છે એને પૂર્ણ વિરામ લાગી જશે। જી, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, તુલસીભાઈ છે। તુલસીભાઈ, આપનો પ્રશ્ન જણાવો, કયા શેર વિશે આપ પૂછવા માંગો છો? મારી પાસે KRBL અને ગ્રેન્યુલર ના શેર છે, એ વિશે જાણકારી આપશો? KRBL માં ઘણું સારું લેવલ નીચેથી જોવા મળ્યું, સાથે સાથે જોઈએ
તો યુરો તરફથી પણ અત્યારે એવા ઇન્ડિકેશન છે કે જે રાઈસ એક્સપોર્ટ છે એના ઉપર જે નિયમો છે એ અંતર્ગત ઇન્ડિયા અને ત્યાંનું જે ટ્રેડ કમિશન છે વાર્તાલાપ કરી શકે છે, તો એ પણ એક પોઝિટિવ ન્યૂઝની એક્સપેક્ટેશન માર્કેટ કરી રહ્યું છે. તો મારા હિસાબે કેઆરબીએલમાં આજે અહીંયાથી 40-50 પોઈન્ટની તેજી માટે રોકાવું જોઈએ. ગ્રેન્યુલ્સ ઇન્ડિયા ટેકનિકલી પણ ઘણું સારું બ્રેકઆઉટ છે, ફાર્મા સેક્ટર આમ પણ પોઝિટિવ કરી રહ્યું છે, તો ગ્રેન્યુલ્સમાં હોલ્ડ કરવાની સલાહ છે. જો અહીંયાથી તમને આવતીકાલના ટ્રેડિંગ સેશનમાં કે શોર્ટ ટર્મમાં તમને 150 ઉપરના જો લેવલ જોવા મળે તો ત્યાં એકવાર નફો બાંધી લેવો જોઈએ. 150 સુધીની તેજી માટે હોલ્ડ કરો અને 150 આસપાસ એકવાર નફો બાંધો. મીડિયમ ટર્મની વાત કરે તો મારા હિસાબે જો તમે એકાદ વર્ષ જાળવી રાખો શેરને તો 200 સુધીના ટાર્ગેટ પણ અપ્રોચ થઈ શકે છે. અનિલભાઈ જોડાઈ ગયા છે. અનિલભાઈ આપનો પ્રશ્ન જણાવો. હેલો, જી આપનો પ્રશ્ન જણાવો. મારી પાસે બંધક બેંક 470 ના ભાવના છે અને આરબીએલ બેંક છે, તો એનું ભાવિ કેવું છે? મારા હિસાબે આરબીએલમાંથી એક્ઝિટ કરી લો. સતત આ શેર નકારાત્મક પરિસ્થિતિ ઉપર રહ્યો છે. હાલાકી બંધન બેંક 52 વીક લો પર છે, પરંતુ ત્યાં એમએસસીઆઈના ઇન્ડેક્સમાં સામેલ થવાની એક ન્યૂઝ હતી, પછી આ ન્યૂઝ ના આવવાથી થોડું અત્યારે નકારાત્મક પરિસ્થિતિ બની. પરંતુ મને એવું લાગી રહ્યું છે કે એક કે બે મહિનામાં કોટક બંધન બંનેમાં એમએસસીઆઈમાં વેઇટેજ કદાચ આવતા ક્વાર્ટરમાં પણ વધી શકે, તો બંધન બેંકમાં હોલ્ડ કરો. ત્યાં એવું લાગી રહ્યું છે કે ડાઉન સાઇડ જે સપોર્ટ છે એના આસપાસ છે, 52 વીક લો આસપાસ છે, તો તમને અહીંયાથી 60-70 પોઈન્ટની અપસાઇડ તમને બંધન મીન્સ કે તમારા કોસ્ટ આસપાસની લેવલ આ બંધન બેંકમાં જોવા મળી શકે છે. આરબીએલ બેંકમાંથી એક્ઝિટ કરી જે પણ ફંડ રિયલાઇઝ થાય એ તમે કોટક બેંકમાં શિફ્ટ કરી દો. હાલમાં જે અત્યારે આરબીઆઈ તરફથી જે રિલેક્સેશન કોટક બેંકને આપવામાં આવ્યું છે, તો એક મોટું હેંગઓવર કોટક ઉપરથી સમાપ્ત થયું છે. તો મારા હિસાબે કોટક તમને આગળના ભવિષ્યમાં 2000 સુધીના ટાર્ગેટ બતાવી શકે છે, તો આરબીએલમાંથી પોઝિશન શિફ્ટ કરવાની સલાહ છે. અનેક દર્શક મિત્ર જોડાયા છે. ચિરાગભાઈ છે. ચિરાગભાઈ આપનો પ્રશ્ન જણાવો. હા સર, આપણા આઈઆરસીટીસીમાં અત્યારે કેવું એનું ભાવ વી રહી છે? કેમ કે પ્લસમાં જ જાય છે, તો અત્યારે એનું શું ચાન્સીસ છે આગળ જતા? અને એસબીઆઈનું આઈપીઓ ક્યારે આવશે? ભાવિ ડેફિનેટલી સ્ટોકના પ્રાઇઝમાં રિફ્લેક્ટ થઈ ચૂક્યું છે. ગવર્મેન્ટે ઘણા સસ્તા પ્રાઇઝમાં આઈઆરસીટીસીનો સ્ટેક છે વેચ્યો છે, ત્યાંથી ઓલમોસ્ટ 6 ગણા પ્રાઇસ થઈ ગયા છે. મારા હિસાબે હવે નવી ખરીદી ત્યાં નથી બની રહી. હા, જે જૂની પોઝિશન છે એ લોકો કદાચ 1980-2000 સુધીના લક્ષ્ય માટે હોલ્ડ કરી શકે. એ આસપાસ જો તમારે ઓલરેડી બાય પોઝિશન છે તો ત્યાં નફો બુક કરી લો. એસબીઆઈનું પણ આઈપીઓ બ્લોકબસ્ટર રહેશે. કદાચ 3-5 માર્ચ વચ્ચે આઈપીઓ આવવાની શક્યતા છે. તો મારા હિસાબે પ્રાઇઝિસ પણ એટ્રેક્ટિવ છે. થોડું કોસ્ટલી તમને અત્યારે વેલ્યુએશન વાઇઝ લાગશે, પરંતુ જે રીતે એસબીઆઈ લાઈફનું પણ એક્ઝામ્પલ છે કે એચડીએફસી લાઈફનું પણ એક્ઝામ્પલ છે, જે પણ મોટી કંપનીઓની સબસિડરી મીન્સ કે મોટી બેંકની સબસિડરી લિસ્ટ થાય છે એને વેલ્યુએશન સારું મળતું હોય છે. આમ પણ દેશની પહેલી કાર્ડ કંપની છે જે લિસ્ટ થવા જઈ રહી છે. આ કંપની પાસે જો કાર્ડની સંખ્યા જોઈએ તો હજી ક્રેડિટ કાર્ડની સંખ્યા ઘણી ઓછી છે, જ્યાં ઘણો મોટો સ્કોપ આના માટે બની રહ્યા છે. તો મારા હિસાબે અરાઉન્ડ અત્યારે 4-5 લાખ ક્રેડિટ કાર્ડ એસબીઆઈના છે અને આગળ જતા આ ક્રેડિટ કાર્ડની સંખ્યા 40-1 લાખ સુધી પહોંચાડવાનું બેંકનું ટાર્ગેટ પણ છે. તો આ ટાર્ગેટ પૂરો થશે તો સારું એવું પ્રાઇસમાં મૂવમેન્ટ મળશે. દરેક લોકોએ એસબીઆઈનું જે આઈપીઓ આવવાનું છે કાર્ડનું, ત્યાં સબસ્ક્રિપ્શન કરવું જોઈએ. સારા ગેનની આશા છે. સંજયભાઈ જોડાયા છે. સંજયભાઈ આપનો પ્રશ્ન જણાવો. કયા શેર વિશે આપ પૂછવા માંગો છો? 6 મહિના પછી એનએસસી નો આઈપીઓ આવવાનો છે, તો બીએસસીમાં 500 શેર લેવા છે તો કેટલું વળતર મળી શકે? હજી એનએસસી ના આઈપીઓ 6 મહિના પછી આવશે, ટાઈમ ડેડલાઈન ના કહી શકાય. કારણ કે ઘણા ત્યાં કમ્પ્લાયન્સ ના પાર્ટ ઓફ વ્યૂ થી ઘણું મોટું ડીલે થવાની પણ શક્યતા છે. કદાચ 6 મહિનામાં ના આવી શકે, 1 વર્ષ પણ થઈ જાય. તો એના પહેલા અત્યારે એસબીઆઈ કાર્ડ નો આઈપીઓ આવવાનો છે, ત્યાં ફોકસ કરો. બીએસસીમાં પણ ડેફિનેટલી આ લેવલથી સારું લાગી રહ્યું છે, પરંતુ આગળ પણ ઘણા શોમાં મેં જણાવ્યું કે બીએસસી કરતા મને એની સબસિડરી કંપની સીડીએસએલ સારી લાગી રહી છે. શોર્ટ ટર્મમાં 40% પ્રાઇઝ એપ્રિશિએશન આને આપી દીધું છે, જ્યારે બીએસસી હજી એ જ પ્રાઇઝે છે. મને એવું લાગી રહ્યું છે કે જો તમારે એનએસસીના આઈપીઓનું લાભ જોઈતો હોય તો બીએસસી સાથે સાથે એમસીએક્સ પણ ખરીદી કરો. કારણ કે એનએસસી હવે કોમોડિટીમાં પણ છે, તો એમસીએક્સ પણ આમ જોઈએ તો જો અત્યારે જે ગ્લોબલ કોમોડિટીઝના પ્રાઇસીસ વધી રહ્યા છે એનો પણ તમને ફાયદો મળશે. તો માત્ર બીએસસી ખરીદવા કરતાં તમે 3 સ્ટોક તમારા પોર્ટફોલિયોમાં લો. સીડીએસએલ, બીએસસી અને એમસીએક્સ ત્રણેયમાં ઇક્વલી વેઇટેજ રાખી અને તમે પોર્ટફોલિયો બનાવો. એકાદ વર્ષમાં જ્યારે ત્યારે આઈપીઓ આવશે તો આ ત્રણેય શેરમાં સારું વળતર તમને મળી જશે.
આશાબેન જોડાઈ ગયા છે. આશાબેન, આપણો પ્રશ્ન જણાવો, કયા શેર વિશે આપ પૂછવા માંગો છો? ભાઈ ફોન 230 ના અને અરવિંદો ફાર્મા 440 રૂપિયા ના લીધેલા, 100 શેર લીધેલા છે, તો નીકળી જાઉં કે હોલ્ડ કરવા? ડેફિનેટલી બંનેમાં તમને સારો નફો થઈ રહ્યો છે. બાયોકોનમાંથી અત્યારે થોડું પ્રોફિટ બુકિંગની સલાહ છે. ત્યાં જે અત્યારે એપીઆઈને લઈને ક્વેશ્ચન ચાલી રહ્યા છે, એના અંતર્ગત જે અત્યારે ગવર્મેન્ટ ફાર્મા ઉપર ફેવર કરી રહી છે, તો આ જે પણ તેજી આવે, આજે એક બે દિવસ રોકાવ, આ જે પણ તેજી આવે એમાં બાયોકોનમાં તમે નફો બુક કરી લો. ઓરોબિંદો ફાર્માનું મલ્ટી મંથ બ્રેકઆઉટ ટેકનિકલી આજે આવ્યું છે. 20% પ્રાઇસ એપ્રિશિએશન સ્ટોકમાં જોવા મળ્યું. મારા હિસાબે અહીંથી 5-6% હજી પણ સુધરવા દો. અરાઉન્ડ તમને 640-642 ના લેવલ જો જોવા મળે, તો ત્યાં તમે તમારી જેટલી પોઝિશન છે એના 50% પોઝિશન ઉપર નફો બુક કરી લો અને રેસ્ટ ઉપર 700 આસપાસ નફો બુક કરી લો. ઉછાળો હજી પણ અહીંયાથી પેન્ડિંગ છે. 640 50 શેર અને 700 આસપાસ બીજા 50 શેર, એમ કરીને તમે સિસ્ટમેટિક સારો નફો બુક કરી શકો છો. વિષ્ણુભાઈ જોડાઈ ગયા છે. વિષ્ણુભાઈ, આપનો પ્રશ્ન જણાવો, કયા શેર વિશે પૂછવું છે? મારા બેંક ઓફ બરોડા કયા ભાવે ખરીદાય? કેનેરા બેંક ત્યારબાદ બેંકે સ્પેસિફિકેશન ક્લેરિફિકેશન આપ્યું, પણ છતાં આ હેંગઓવર જ્યાં સુધી રહેશે ત્યાં સુધી પ્રાઇસમાં થોડું દબાણ રહેશે. આમ પણ જોયે તો જે ગયા ક્વાર્ટરના નંબર્સ બાદ આ કરેક્શન ત્યારે જ આવવું જોઈતું હતું, પણ ત્યારે થોડી રિવર્સ મુવમેન્ટ આવી. 70 આસપાસનું લેવલ મળે તો ઉત્તમ લેવલ છે, ત્યાં ખરીદી કરી લો. ઇન્ફોસિસમાં કોઈ એક પ્રાઇસે ના કરો ખરીદી. દરેક 30-40 પોઈન્ટના ઘટાડે તમે 25-25% તમે 4 વાર ખરીદી કરો અને એક્યુમ્યુલેશનની સ્ટ્રેટેજી રાખો. મારા હિસાબે તમને લોંગર ટર્મમાં 1000 સુધીનું ટાર્ગેટ ઇન્ફોસિસ બતાવી શકે છે. ત્યાં પણ હેંગઓવર થોડું દૂર થયું છે, પરંતુ છતાં ઘટાડે ખરીદી કરવાની ત્યાં સલાહ છે. ચંદ્રકાંતભાઈ જોડાઈ ગયા છે. ચંદ્રકાંતભાઈ, આપનો પ્રશ્ન જણાવો. રવિભાઈ, પીએનબી, બેંક ઓફ બરોડા અને કોલ ઇન્ડિયા ત્રણેયના ભાવ એકદમ ઘટી ગયા છે, તો એમાં શું કરવું જોઈએ? અને બીજું, લાર્સન એન્ડ ટુબ્રોના શેર લેવા છે, અત્યારે આ ભાવે લઈ શકાય કે નહીં? આ ત્રણેય શેરમાં શોર્ટ ટર્મ પૂરતું અત્યારે વીકનેસ છે, લોંગર ટર્મમાં વીકનેસ ડ્યુ નહીં રહે. કારણ કે આમ જોયે તો મેજર ગવર્મેન્ટનું જે સ્ટેક સેલનું હેંગઓવર છે એ પીએસયુ કંપનીને ઉપર એના જ હિસાબે નથી આવવા દેતું. બેંક બરોડામાં આગળ આપણે જે ચર્ચા કરી એના હિસાબે થોડું અત્યારે જે ગયા ક્વાર્ટરનું રિઝલ્ટ છે, હજી એક ક્વાર્ટર થોડું રિઝલ્ટ ખરાબ રહી શકે છે. મને એવું લાગી રહ્યું છે કે આ હેંગઓવર પત્યા બાદ એક સારો ઉછાળો ત્યાં ડ્યુ છે, પરંતુ તમે થોડા ઘટાડે 70 આસપાસ નવી ખરીદી કરો. જો ઓલરેડી ખરીદી કરી હોય તો 68-70 વચ્ચે એવરેજ પણ કરી લો. કોલ ઇન્ડિયામાં ડિવિડન્ડ સારું આવે છે, 6-7 રૂપિયાનું ડિવિડન્ડ, મીન્સ કે પર્સન્ટેજ વાઇઝ જોઈએ તો પણ અરાઉન્ડ 3-4% ડિવિડન્ડ યીલ્ડ છે, તો મારા હિસાબે ત્યાં હોલ્ડ કરવું જોઈએ. પરંતુ એની સાથે સાથે ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ ગેલનો શેર 50% કોલ વેચી અને ગેલ ઉપર તમે તમારું પોઝિશન ડાયવર્સિફાઈડ કરો. કારણ કે ગેલે જણાવ્યું કે જે ઇન્ડિયામાં થોડું પોલ્યુશનના હિસાબે કોલનું ઓછું કરી અને ગેસથી ઉત્પાદન વીજળીનું વધુ કરવા માટે એને રિક્વેસ્ટ કરી છે, તો બંને સ્ટોકને પોર્ટફોલિયોમાં ઇક્વલી વેઇટેજ સાથે રાખવા જોઈએ, એ વધારે એક સારી રણનીતિ હોઈ શકે છે. એલએનટી દરેક ઘટાડે ખરીદી કરો. હાલમાં મને નથી લાગી રહ્યું કે કદાચ તમને એકાદ વર્ષ સુધી કોઈ મોટી પોટેન્શિયલ અપસાઈડ એલએનટીમાં જોવા મળે, પરંતુ લોંગર ટર્મ ઘણું સારું છે. જે 5 વર્ષનો ગવર્મેન્ટનો 100 લાખ કરોડ રૂપિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ઉપર ખર્ચ કરવાનું ટાર્ગેટ છે, એમાંથી 50% પણ થશે તો પણ આથી 30-40% અપસાઈડ તમને એલએનટીનો શેર બતાવી દેશે, તો ત્યાં તમારે નવી ખરીદી કરવી જોઈએ. એક લેવલે ખરીદી ના કરો, સિસ્ટમેટિક અત્યારે 50% લઈ લો, આથી 5-6% ઘટાડે બીજા 50% એડ કરો, તમને ઓલઓવર સારું રિટર્ન આ સ્ટોક આપશે, પરંતુ થોડો ટાઈમ આપવો પડશે. જી રવિભાઈ, તમે અમારી સાથે જોડાયેલા રહેશો, આગળ પણ માર્કેટ વિશેની માહિતી તમારી પાસેથી મેળવીશું. તો બિઝનેસ પ્લસમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક.